ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર ચાર ભાગ અને પૂર્ણ. આપણે એમાં આગળના વિડીયોમાં આપણે જોયું હતું કાલના એક શાળા છે કેરળની, એમાં ગણિત ક્લબનો ધ્વજ એના વિશે આપણે વાત કરી હતી. અને કાલ હોમવર્કમાં ગણિત ક્લબનો ધ્વજ પણ તમને દોરવા માટે આપેલો, તે બધાએ ટેક્સ્ટ બુકમાં દોર્યો હશે. ત્યારબાદ છે જાદુઈ ભમરડો. હવે આપણે જાદુઈ ભમરડા વિશે વાત કરવાની છે. ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ. એટલે હવે એમ કહે છે કે ચાલો આપણે એક શું બનાવશી, જાદુઈ ભમરડો બનાવશી. કાર્ડબોર્ડનો એક ટુકડો લો, જે કાર્ડ આવે છે કલર કલરવાળા એવો એક ટુકડો લેવાનો છે. 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોડો અને તેને કાપી લો. 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોડવાનું છે અને એને કાપવાનું છે. વર્તુળના 8 સરખા ભાગ કરો. વર્તુળના કેટલા ભાગ કરવાના? તો કે 8 ભાગ કરવાના છે. હવે દરેક ભાગ વર્તુળનો 1/8 ભાગ છે, એટલે જેટલા ભાગ કર્યા હશે એ કેટલા ભાગ થશે? 1/8. આખે આખું એક હોય એમાંથી કેટલામો ભાગ થશે? 8મો ભાગ થશે. એટલે કેટલા રંગ આવશે? એમાં રંગ અલગ અલગ આવશે. પછી તો કે 2/8 ભાગને લાલ, એટલે 8 ભાગ છે એમાંથી 2 ભાગ કેવા કરવાના છે? લાલ રંગના કરવાના છે. 1 ભાગ નારંગી રંગનો, 1 ભાગ પીળા રંગનો, પીળા રંગનો. આ રીતે તમારે કલર પણ દર્શાવવાના છે. જે આકૃતિમાં દર્શાવેલ છે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. હવે જો આકૃતિમાં આપણે દર્શાવેલું જ છે, પહેલાં તમે એક કાર્ડબોર્ડ લીધું હતું તેમાં 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીને તેને કાપ્યું હતું. પછી અલગ અલગ આપણે રંગ પૂર્યા છે, એના 8 ભાગ કરીને એના અલગ અલગ રંગ પૂર્યા છે. આમાં રંગ આપ્યા છે એ પ્રમાણે જ પૂરવાના છે. 2 ભાગમાં લાલ, 1 ભાગમાં નારંગી, 1 ભાગમાં પીળો. આ રીતે તમારે આકૃતિમાં દર્શાવ્યા છે એ જ રીતે તમારે કલર પૂરવાના છે. કલર પૂરાઈ જાય પછી તમારે શું કરવાનું છે? વચ્ચે એક દિવાસળી ગોઠવવાની છે. તમારો જાદુઈ ભમરડો તૈયાર છે, તેને ઝડપથી ફેરવો. હવે આપણો ભમરડો છે એ શું છે? તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ફેરવવાનો છે. એ કઈ રીતે ફરે છે? તમને શું દેખાય છે? તમે બધા રંગો જોઈ શકો છો. તમે જે જુઓ છો તેને તમારી નોંધપોથીમાં લખો. હવે ભમરડો ફેરવતા હોય ત્યારે આપણે એમાં જોવાનું છે કે આપણે કેટલા રંગો દેખાય છે, આપણે કેટલા રંગો દેખાય છે ને શું દેખાય છે એ આપણે અનુભવવાનું છે ચિત્રમાં જોઈને, અને પછી આપણે આપણી ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. મહાવરો છે ત્યારબાદ ચોકલેટ. મંજુ પાસે એક ચોકલેટ હતી. મંજુ પાસે કેટલી ચોકલેટ હતી? 1 ચોકલેટ હતી. તેણે તેનો 4થો ભાગ રાજીને, હવે 1 ચોકલેટ હતી એમાં 4થો ભાગ રાજીને આપે છે, 3જો ભાગ છે સુગાથાને આપે છે, 6ઠો ભાગ શીલાને આપે છે, અને બાકીનો ભાગ શું કરે છે? એ પોતે ખાઈ જાય છે. તો દરેક ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો એ આપણે અહીં લખવાનું છે. હવે જોઈએ આ આખી ચોકલેટ છે એમાં ટોટલ કુલ કેટલા ભાગ થાય છે? 1 2 3 4 5 6. 6 ને 6 12. ટોટલ કેટલા ભાગ થાય છે? 12 ભાગ થાય છે. તો હવે આપણે તેની ગણતરી જોઈએ. તો 12 ભાગ છે એમાંથી કેટલા 4થો ભાગ છે એ કોને આપે છે? રાજીને આપે છે. તો 12 ભાગ્યા 4 એટલે કેટલા થશે? 4 તેરી 12 એટલે રાજીને કેટલામો ભાગ આવશે? 3જો ભાગ આવશે. પછી સુગાથાને કેટલામો ભાગ આપે છે? 3જો ભાગ છે એ સુગાથાને આપે છે. તો 12 ભાગ ટોટલ છે એમાંથી 3જો ભાગ એને, તો 3 ચોક 12 કેટલા આવશે? સુગાથાને, સુગાથાને 4થો ભાગ આવશે. હવે શીલાને તો કે 6ઠો ભાગ છે એ કોને આપે છે? તો શીલાને આપે છે. તો આપણે શીલાને 6ઠો ભાગ આપીએ તો 6 2 12 તો શીલાને કેટલામો ભાગ આવશે? 2. હવે ટોટલ જે ભાગ આવ્યા છે તેની આપણે ગણતરી કરશું. રાજીને કેટલામો 3જો ભાગ, સુગાથાને 4થો ભાગ અને શીલાને 2જો ભાગ. હવે મંજુ પાસે કેટલા ભાગ વધ્યા એ આપણે જોવાનું છે. તો 3 વત્તા 4 વત્તા 2 ત્રણેયના ભાગ કેટલા થાય છે? 9 થાય છે. ટોટલ ભાગ કેટલા હતા? 12 હતા. તો 12માંથી 9 જાય તો કેટલા વધે? 3 ભાગ. તો મંજુને કેટલામો ભાગ વધશે? 3જો ભાગ. તો ટોટલ ભાગ કેટલા હતા? 12. તો 12 ભાગ્યા 3 તો 3 ચોક 12 તો મંજુને કેટલામો ભાગ આવશે? 4થો ભાગ આવશે. બી
ટોપીઓમાં રંગ પૂરો. હવે ટોપીઓ છે એમાં આપણે શું કરવાનું છે, રંગ પૂરવાના છે. હવે પહેલું શું છે તો કે એકના છેદમાં ત્રણ ટોપીઓમાં લાલ રંગ પૂરો, એટલે કે એક તૃતીયાંશ ભાગની ટોપીઓ છે તેમાં કેટલા રંગ પૂરવાના છે, તો કે લાલ રંગ પૂરવાના છે. હવે આપણે એમાં જોવાના છે કેટલી ટોપીઓ છે, ગણવાની છે. અહીંથી આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને એક આ પંદર. કેટલી ટોપી છે આપણી પાસે, પંદર ટોપીઓ છે. ટોટલ ટોપી પંદર છે, એમાંથી એક તૃતીયાંશ ભાગ છે એમાં કયો રંગ પૂરવાનો છે, તો કે લાલ રંગ પૂરવાનો છે. અને ત્રણ પંચમાંશ ટોપીઓમાં કયો રંગ, તો કે વાદળી રંગ પૂરવાનો છે. તો હવે પછી આપણે રંગ પૂરી લઈ પછીના આ પ્રશ્નો છે, તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે. તો લાલ રંગ આપણે કેટલામાં પૂરવાનો હતો, એક તૃતીયાંશ ભાગમાં પૂરવાનો હતો. ટોટલ ટોપી કેટલી છે, પંદર. પંદર ગુણ્યા એકના છેદમાં ત્રણ, તો પંદર એકુ પંદર, પંદર ભાંગ્યા ત્રણ, ત્રણ પચા પંદર. આપણે કેટલી, પાંચ ટોપી છે એમાં કયો રંગ પૂરશી, તો કે લાલ રંગ પૂરશી. ખ્યાલ આવી ગયો, કયા કેટલી ટોપીમાં, તો કે પાંચ ટોપી છે એમાં લાલ રંગ પૂરશી. ત્યારબાદ છે તમે કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે, તો આપણે અહીંયા જુઓ ત્રણના છેદમાં પાંચ, તો કે ત્રણના છેદમાં પાંચ ભાગ છે એમાં આપણે ટોપીમાં કયો રંગ પૂરવાનો છે, તો કે વાદળી રંગ પૂરવાનો છે. તો આપણે એની ગણતરી કરીએ, ટોટલ ટોપી કેટલી છે, તો કે પંદર. અને કેટલી ટોપી, તો કે ત્રણના છેદમાં પાંચ, પંદર તેરી પિસ્તાલીસ, પિસ્તાલીસ ભાંગ્યા પાંચ. તો પિસ્તાલીસ ભાંગ્યા પાંચ કરશે એટલે કેટલા આવશે, તો પાંચ નવા પિસ્તાલીસ, એટલે કેટલી ટોપી, નવ ટોપી થશે. તો નવ ટોપી છે એમાં કયો રંગ આપણે પૂરશી, વાદળી રંગ. હવે પાંચ ટોપીમાં લાલ રંગ અને નવ ટોપીમાં વાદળી રંગ, તો નવ વત્તા પાંચ એટલે કેટલા થશે, નવ વત્તા પાંચ એટલે ચૌદ થશે. કુલ ટોપી કેટલી છે, પંદર ટોપી છે. તો પાછળ કેટલી ટોપી વધી, એક ટોપી વધે છે. તો એક ટોપીમાં આપણે કોઈ પણ રંગ પૂરવાનો નથી.